ઓળોને જે બનાવે છે ને એ તમને બતાવું. આખું દેશી વિડીયો બનાવ્યો છે, ફૂલ મજા આવી જાય. એ તાવડીઓ તમે જુઓ કેટલી બધી છે ને એકસાથે આ રોટલી રોટલા તમારે બની જતા હોય. ગુડ મોર્નિંગ, નવા બ્લોગ સાથે સાંજના વિડીયોમાં બધાનું આપનું સર્વેનું સ્વાગત છે. હવે અત્યારે છે ને અમે પોરબંદર આવેલા છે, જે તમે નેક્સ્ટ બ્લોગ તમે ના જોયો તો જોઈ લો જો. અમે અત્યારે રોકાયા છે અતિથિની અંદર. આપણે અતિથિ ક્યાં આવી છે? આ હોટલ ક્યાં આવી? આપણે સુદામાની બાજુ. સુદામાની બાજુમાં, બરાબર. અમે અત્યારે છે ને બે દિવસ માટે અહીંયા રોકાયેલા છે. તો હવે આજનો વિડીયો શૂટ સન્ડે છે, તો સન્ડેના દિવસે અમારે પહેલાં તો પરેશભાઈના ત્યાં ઘૂઘરા લેવા માટે જવાનું છે. તમારી બહુ વધારે જે ફરમાઈશ આવી હતી, તો અમારા કેયુરભાઈ તો નીચે આવી ગયા છે. તો અહીંયાથી પહેલાં અમે જઈએ છીએ. તો તમને પણ પોરબંદરની કઈ રીતે અમે મોજ કરી રહ્યા છીએ એ પણ તમે બતાવી શકો. રેડી 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 અત્યારે છે ને અમે આવી ગયા છે પરેશભાઈના ઘરે. આપણે અત્યારે કેયુરભાઈ, મેં કીધું 8:30 વાગે આપણે વિડીયો શૂટ કરવા નીકળવાનો છે. 8:15 વાગ્યા ને તરત એમનો પહેલાં ફોન આવી ગયો કે રોનીભાઈ કેમ છો, ગુડ મોર્નિંગ, ઉઠી ગયા? મેં કીધું ઉઠીને તૈયાર થઈ ગયા છે. કેટલા ફોરવર્ડ છે, એનું મેન કારણ છે તમે વિડીયો શૂટિંગમાં છો એના કારણે, કેમ કે અમારો પાર્ટ એવો છે, બિઝનેસ એવો છે, જ્યારે 8:30 વાગ્યાનો ટાઈમ આપે તો 8:15 વાગ્યે ત્યાં હાજર થઈ જાય ને, તો પાર્ટીના સામે એક એવું થઈ જાય કે આપણો ફોટોગ્રાફર કે આપણો વિડીયોગ્રાફર આપણા સામે છે, એટલે પાર્ટીની સામે સારી છાપ બને. એક આ મેન વસ્તુ કે ટાઈમ ટુ ટાઈમ કામ કઈ રીતે કરવું. તો અત્યારે છે પરેશભાઈના ઘરે આવ્યા, શૂટિંગ બધું મસ્ત મજાનું કરવાનું છે. એ બધું મેઇન ચેનલમાં બતાવીએ તો કેમેરા પાછળ આપણે શું મસ્તી કરતા હોય, શું વાત કરતા હોય છે ને એ તમને મજા કરાવીએ છે. તો બરાબર, રેડી? ચલો, જે પોરબંદરમાં ધૂમ મચાવે, એક ડીશ હોય અને ત્રણ ગ્રાહક હોય એવા શું કહેવાય પરેશભાઈના ઘૂઘરા. તો ચલો, કેવી ધૂમ મચે છે આપણે લાઈવ જોઈશું. તો હવે અત્યારે છે ને અમારા પરેશભાઈના ઘૂઘરાનો વિડીયો અત્યારે શૂટ થઈ ગયો છે. એટલો ધમાકેદાર વિડીયો બનાવ્યો છે, ગજબ લેવલે. હજી અમારે ઇન્ટ્રો બાકી છે, ઇન્ટ્રોથી લઈશું. કેવું લાગ્યું કેયુરભાઈ? બહુ મજા આવે, ફૂલ મજા આવી ગઈ ને. સવારમાં પાછા પરેશના ઘૂઘરા એટલે બહુ મજા. પણ અહીંયા તો જોયું ભાઈ, એક અહીંયા કહેવાય છે ને, આવતા પહેલાં તો ઘરાકી ચાલુ થઈ ગઈ. ફૂલ જો, અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. અત્યારે હું તમને બતાવું ખાસ વસ્તુ શું ખબર, તકદીરમાં હોય ત્યારે તમને પરેશના ઘૂઘરા મળે. અને અહીંયાનું જો તમે આ બધા રાહ જોવે છે એ છે, અત્યારે ડબ્બુ આવશે અમને ઘૂઘરાનો, તો એના ભેગું બધું કસ્ટમર ઊભા છે. જો એના પહેલાં તો અહીંયા જો ચટણી બટણીનો બધું આખી સ્ટોક ભરાઈને રાખી દીધો છે. વાહ પરેશભાઈ, ફૂલ મજા આવી ગઈ. પરેશભાઈનો જે વિડીયો છે ને એ આપણી મેઇન ચેનલ ઉપર આવશે. અને આજે બતાવી દઈએ આપણે કેમેરા વેમેરા શું બતાવી. જો અમારી પાસે છે 7C કેમેરો છે, વાયરલેસ માઇક, વાયરલેસ ગો છે, જે રોડનું કંપનીનું આવે છે, એમ બી વાપરતા હોય છે. અને એના કારણે તમને ક્વોલિટી વોઇસની ને ઓડિયો વિડીયોની બંનેની મળે છે. અને ઇયરફોન એના ભરાઈને રાખ્યા, ઇયરફોનનો વોઇસ કમ્પ્લીટ આવે એના લીધે. એટલે અમે શું ગમે તે કંઈ બોલું ને, કદાચ હું કંઈ બોલું તો બંધ થઈ ગયું, માઇક દગો થઈ જાય, તો એ લાઈવ પ્રિવ્યુ એના સાંભળતો રહે, બરાબર ને? હવે વોકી ટોકી તરીકે કામ કરાવડાવવાના છે. તો ચાલો હવે અમારે બીજી જગ્યા ઉપર જવાનું છે એ તમને બતાવે. આ એક જગ્યા એવી લઈ આવ્યા છે કે પૂરી શાક માટે છે ને આવડી મોટી લાઈન લાગે, એના અંદર જેટલી ગરાકી એટલી બહાર ગરાકી છે. ફૂલ મજા આવી ગઈ છે, પ્યોર વાર મજા આવી ને એકદમ, ફૂલ મજા આવી. અને એટલી મસ્ત ને એવા પૂરી શાક ખાધા છે, આખો વિડીયો આપણી મેઇન ચેનલ ઉપર જોવા મળશે. અને અત્યારે તમારું નામ કહી દો. દેવેન્દ્ર રાજા. આ અમે બે ઊભા હતા ને ફટાફટ સબસ્ક્રાઈબર આવી ગયા જોવા માટે, તો એ મજા આવે ને વિડીયો જોવાની. આજે અમારે પોરબંદરમાં આવ્યો લાગતું નથી, પોતાના શહેરમાં આવ્યો અને વાર્તા ચાલતા ગાડીને જતા જતા એમ કહે કે કેમ છો રોટીભાઈ, મળતા જતા હોય છે. તો અહીંયાનો શૂટ અમારા થઈ ગયું છે, જો અહીંયા છે ને પૂરી બનાવી રહી છે અને અહીંયા એટલી મસ્ત મસ્ત મજા આવી જાય ને શાક ખાવાની, તો આટલું બધું વેઇટિંગ લાગે છે. ચલો ગાંઠિયા માટે મેઇન મોટી લાઈન છે, જોઈ લો તમે આજે વેઇટિંગ જોયો ને, મેઇન લાઈન તો ગાંઠિયા માટે જ છે. હજી તો ઘણી બધી જગ્યા ઉપર અમારે જવાનું છે, હવે કઈ કઈ જગ્યા શૂટિંગ કરીએ છે, મજાક મસ્તી કરતા રહેશે. ચલો આપણે લઈશું, આપણે ચલો ભાઈ રજા લઈએ આપણે. ચલો ચાલો ચાલો ઓકે ઓકે. હવે કઈ કઈ જગ્યા આપણે જવું જોઈએ? હવે આપણે મુરારીની કચોરી ટ્રાય કરશું. મુરારીની કચોરી, બરાબર. તો હવે ફૂલ મોજ કરાઈ રહ્યા છે કેયુરભાઈ. અત્યારે એકથી એક વસ્તુ નવી નવી જગ્યાઓ બતાવે છે. હલો, અત્યારે છે ને અમે એક એવી હોટલ ઉપર આવી ગયા છે, એનું નામ છે દેવાંગી. અને એટલી મસ્ત મજા આવી રહી છે વિડીયો બનાવવાની, ફૂલ મેર જમાડે છે. અમે સ્પેશિયલ પોરબંદરથી કેટલા કિલોમીટર આવ્યા કેયુરભાઈ? આપણે પોરબંદરથી 50 કિલોમીટર અને સોમનાથથી 80 કિલોમીટર. પોરબંદરથી 50 કિલોમીટર, સોમનાથથી 80 કિલોમીટર દૂર આવી એક હોટલ છે, એના માટે સ્પેશિયલ અમે જમવા આવ્યા છે. અમારા સરફુભાઈ શૂટ કરી રહ્યા છે,
મજા આવી ગઈ. અમારે છે ને કેવું દેશી હોય ને એટલે એમાં વધારે મજા આવે. પેલી ફાઈવ સ્ટાર જેવી હતી અમને એની મજા નહીં આવતી. આવું દેશી જમવાનું બનાવતા હોય અમને અંદર તમને રસોડામાં લઈ જઈશ. બાકી અમે એટલી ફૂલ મજા આવી ગઈ. શૂટિંગ એવું ગજબ લેવલે થયું છે ને કડક. અત્યારે જો મોબાઈલમાં ફેસબુક માટેનો વિડીયો અલગ શૂટ થાય છે, મોબાઈલ એટલે યુટ્યુબ માટે અલગ શૂટ થાય છે, પછી અલગ અલગ એપ્લિકેશનો માટે ઇન્સ્ટાગ્રામ માટે અલગ વિડીયો શૂટ થાય, એટલે ત્રણ ત્રણ ચાર ચાર વિડીયો શૂટ થતા હોય છે. આવી રીતે જો બધું અનલિમિટેડ જમવાનું આવશે હમણાં મોજ માણ. હજી તમને છે ને આજે માધવપુર બીચ અહીંયા 10 કિલોમીટર થાય છે તો એના માટે પણ જઈશું. હજુ અત્યારે આવી ગયું છે છાસ. છાસ છે ને, છાસ આવી ગયું. ભગડણું જ આપી દીધું છે. ભગડું જ કહેવાય ને, શું કહેવાય કોમેન્ટ કરજો. અને ફૂલ આજે મજા આવે છે ભાઈ. સાચું કહું પોરબંદરની અંદર જે પ્રેમ મળે છે, જે વસ્તુ વિડીયો શૂટ થાય છે ને ટોપ ટોપ ઉપર. હવે જેમ જેમ સિટી ઉપર જઈએ ને એમ એમ વધારે મજા આવે છે. તો ચલો હજી તમને યાર માધવપુર બીચમાં તમને મજા આવો. અહીંયા જમવા માટે શું શું છે એ બધું વિડીયો આપણે આવશે. તો ચલો હવે જમી લઈએ ને આપણે. થેન્ક યુ સો મચ પોરબંદર આટલો બધો સપોર્ટ ને પ્રેમ આપવા માટે. જો આપણી છે ને ડીશ આવી ગઈ. દહીંનો ઓળો આવી ગયો છે. તોરિયા અને પાંદડાનું કંઈક શાક બનાવ્યું છે. પછી વાલ અને બટેકાનું શાક છે. રોટલો, રોટલી, પછી સેવ ટામેટા છે, મરચાં આપેલા છે અને રાયતું અને સલાડ તરીકે બનાવીને આપ્યું છે. છાસની બોઘેણી આપી દે, અથાણું ને બધું આપ્યું છે. બધું જ 120 રૂપિયામાં બધું અનલિમિટેડ ખાવાનું છે. તમારે જેટલું જમવું હોય એટલું જમો. ચલો હવે અમારું જમીને જમવાનું બધું ફિનિશ કરી દઈએ અને તમને પછી માધવપુર બીચ ઉપર નવડાવવા લઈ જાઉં તમને. હવે ત્યારે જો હું તમને છે ને અહીંયા એમના ઘરે લઈ આવ્યો છું. આ છે એમના પાછળ હોટલ છે અને અહીંયા ઘર છે. જો ઘરનો માહોલ કેવો છે ને તમને બતાવો. અહીંયા તમારા બાજુમાં જ ઘર બરાબર સમજાઈ ગયું. 17-18 ઢોરું સરસ. લ્યો અહીંયા જ બધું શાકભાજી ને બધું અહીંયા જ બરાબર સરસ. પેલા તમારે અહીંયા રોટલા બનાવતા ને? પેલા અહીંયા રોટલો બનાવતા. હા બરાબર. પેલા અહીંયા રોટલા બનતા હતા, પછી ત્યાં બનતા હતા. હવે અત્યારે છે ને આપણે એમનું ઘર તો જોઈને આવી ગયો છું. હવે એમને ખાસ એમનું ઘર જબરજસ્ત હતું. બાકી જો તમને અત્યારે જે અહીંયા ઓળોને જે બનાવે છે ને એ તમને બતાવું. આખું દેશી વિડીયો બનાવ્યો છે. ફૂલ મજા આવી જાય. એ તાવડીઓ તમે જુઓ કેટલી બધી છે. ને એક સાથે રોટલી રોટલા તમારે બની જતા હોય. માજી બહુ મજા આવી. બહુ વધારે મજા આવી એમ. હા ચોક્કસ ચોક્કસ. હવે અમારા ઘરેથી અમારે ગમે ત્યારે છે ને સોમનાથ કે એવું જાશું ને એટલે તમારા ત્યાં હવે પહેલા આવશું. ચલો હાલો. હા હા ચલો ચલો. બહુ જ વધારે મજા આવી ગઈ છે. અને અહીંયા ખરેખર જે ફ્રેમ આપે છે ને બહુ જ ગજબ. ચલો હવે અહીંયાથી અમારે જવાનું છે શિવરાજ માધવપુર બીચ પાસે જવાનું છે. એમનું જે ઘર છે બાકી કેવીરભાઈ ચાલી આમ રિસોર્ટ કરતાં પણ આલાસા ગજબ. સરપ્રાઈઝ અંદર જે શોટ બનાવ્યા છે અમુક 2-3 ગજબ. હા ઘરે જઈને આવ્યા અંદર. અંદર એમનું ઘરનું અંદર પેલા જે શાકભાજી બધું મૂકેલા છે, જે ભેંસ હતી એના સિંગડા નીચે ખતરનાક હતી યાર. મજા આવી ગઈ. ચલો હવે છે ને અમારે સેવા તમને માધવપુર બીચ